હેલો, હા કોણ બોલો? બાબભાઈ બોલો છો? બોલો ઘનશ્યામ પાંડે બોલો, બીજેપી કાર્યાલયમાંથી અમદાવાદ. બોલો. તમે ફેસબુક ઉપર ને વોટ્સઅપ ઉપર કેમ આવું લખો છો? કેમ લખો એવો કયો પ્રશ્ન તમારે કરવો પડ્યો? એમને પણ બ્રાહ્મણ વિરુદ્ધ તમે આટલું બધું લખો બોલો છો અને લખો છો, એમણે તમારું શું બગાડ્યું છે? તમારા પૂર્વજોના પાપ નડે છે તમને. પૂર્વજોના પાપ સુધરો, સુધરો, આપે સુધરવાની જરૂર છે. વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે એનો મતલબ એવો નહીં કે ગમે તે લખી નાખો. ના ના, ગમે તે ને, પ્રૂફ સાથે જ લખીએ છીએ ભાઈ. પણ આ જાતિવાદક આખા શબ્દો વાપરો છો. જાતિવાદ, જાતિવાદ નિર્માણ તમે કર્યો છે, બ્રાહ્મણોએ કર્યો છે, તો જાતિવાદ તો થશે જ. અમે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમે વધારવા માંગો છો. તો તમે ટીવી પર ને પેપરોમાં જાહેરાત આપો કે અમે અછૂતોના શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબની સાથે લગ્ન વ્યવહારથી જોડાવા માંગીએ છીએ. અમે અમારા તમામ અધિકારો જતા કરવા માંગીએ છીએ. મંદિરો પર અબાધ્ય અધિકાર છોડવા માંગીએ છીએ. આપો ને તમે. તો તમે તમારા બાળકોને શું વાલ્મીકીમાં ભણાવે છે? હા, યસ યસ યસ, વાય નોટ? ગપ્પા ના મારશો તમે? ગપ્પાને યસ, વાય નોટ? એમાં કોઈ કોઈ મોટી વાત નથી. અમારો ભાઈ છે, અમારો સમાજ છે. તો તમે સમાજની વાતો કરો છો પોતે જ, તો પછી બીજાને કેવી રીતે કહો છો તમે ને આ ફલાણા સમાજમાં ભણાવો ને આમ ભણાવો? તમે જાતિઓનું નિર્માણ કર્યું છે, અમે સમાજ નિર્માણ કરવા માંગીએ છીએ. તમે જાતિઓ બનાવી, અમે સમાજ બનાવવા માંગીએ છીએ. હવે જે તે સમયે વણ વ્યવસ્થા ઉભી કરવાનો માત્ર કારણ એવું હતું કે સમાજને સંતુલન જળવાય. એટલે તમને એવો ઠેકો આપ્યો તો તમારે જ કરવાનો એવો વણ વ્યવસ્થા બનાવવાનો? અમને તમને એવો કોન્ટ્રાક્ટ કોને આપ્યો તો મને જવાબ આપો. રાજાઓએ કીધેલું નહીં પ્રમાણે. રાજાઓ તો સાલાઓ દારૂડિયા જુગારિયા નશેડિયા હતા. તમારી વાત તો, તમને કોન્ટ્રાક્ટ કોને આપ્યો તો? અમે બુદ્ધિજીવી હતા એટલે અમે કરી. તમે ક્યાંથી ઘનતા ના બુદ્ધિજીવી ભલા માણસ? શાના બુદ્ધિજીવી? તમે નર્યા ગબગોળા લખી લખીને લોકોના શિક્ષણ થી વંચિત કર્યા, સંપત્તિ થી વંચિત કર્યા, અધિકાર થી વંચિત કર્યા, ભણવાથી વંચિત કર્યા, લોકોને હળવાથી પણ તમને પાપ લાગતું હતું. આવા બધા કાયદાઓ બનાવ્યા, તમને બુદ્ધિજીવી કહેવાય? તમને શેતાન કહેવાય? એ વખતના અમારા પૂર્વજો જે કર્યું એ સમયને અનુલક્ષીન કર્યું. તો પણ પૂર્વજો એમ નહીં, પૂર્વજોની જે ભૂલ છે ભૂલ તો એના બાળકો ભોગવી જ પડે બાપુ. અત્યારે તમારું કોણે શું બગાડ્યું છે? અત્યારે તમે ભારતની તમામે તમામ ન્યાયપાલિકા, કાર્યપાલિકા, વહીવટીમાં તમામ પ્રકારનો તમારો અનિયંત્રિત કબજો છે. છોડી દો ને, તમારી વાત સાચી છે. ચલો તમે છોડી દો પેલા. તમે આ સુપ્રીમ કોર્ટમાં 333 જજો છે, એમાં 328 જજો બ્રાહ્મણ છે. છોડી દો ને, એ તો લાયકાત પર આવ્યા છે. અરે લાયકાત તો પછી તમે લાયકાત હોય ને તો એક સાથે ખુલ્લામાં ચેલેન્જ કરવા આવો ને. તમે એક અમારા સમાજમાં 5 વર્ષ જીવી બતાવો, અમારી જેમ જીવી બતાવો, પછી ચેલેન્જમાં સાથે આવો મેદાનમાં. અત્યારે જનરલમાં અમારા લોકો હરીફાઈ કરે છે, તો અત્યારે પાછા નવા નવા કાયદા બનાય કે એસસી ને એસટી ઓબીસી જનરલમાં ફોર્મ નહીં ભરી શકે, ફાટે છે. સાહેબ તમે સાચા છો. ચલો તો મારી વાત સાંભળો. તો આ બધી કંપનીઓ છે, બધી સવણોની છે, તો ત્યાં તમારા લોકો નથી કામ કરતા? એટલે મજૂરિયા માટે તમે રાખે છે, સેવા માટે રાખે એમ માનો તમે? પણ કોણ તમને બોલાવે છે ત્યાં જાવ તો તમે નથી જતા રોજીરોટી માટે? એ તો હવે અમે લઈ લેશું, ચિંતા ના કરશો, અમે લઈ લેશું ટૂંક સમય, બહુ લાંબો સમય નથી. તમે સાડા ત્રણ ટકા ભારતની તમામ જગ્યાએ કબજો કરીને બેઠા છો. ધાર્મિક ભ્રષ્ટાચાર કરીને લોકોને દૂર બનાવીને, જાત જાતના ગપગોળા લખી લખીને, પાપ પૂન સ્વર્ગ નગ્નની બીક બતાવીને, હવે એ નહીં ચાલવાનું બાપુ. તમે ખોટું ને એક કટ્ટરતા પેદા કરી રહ્યા. કટ્ટરતા પેદા કર્યા સિવાય પરિવર્તન શક્ય જ નથી. કટ્ટરતા તમે તમારા પૂર્વજો તમે કટ્ટરતા પાલી છે, એ કટ્ટરતા બુમરેંગ થઈને તમારી સામે આવશે. તો ચલો એમ વાત કરો, કાલે તમને કેન્સર થાય અને કોઈ બ્રાહ્મણ ડોક્ટર હોય અને એમ કહી દે કે મારે ઓપરેશન આ દલિતનું નથી કરવું, તો શું કરશો? તો એના છળો ઘાલી દેવ ત્યાં ત્યાં ઓન ધ સ્પોટ. બીજી મિનિટ વાર ના લાગે સાહેબ, આ વાત ખોટી. કારણ કે તમે એની એક તો એમના કારણ કે ડોક્ટર બન્યો છે સંવિધાનિક પાવરના લીધે બન્યો છે.
એ ના પાડી શકે જ નહીં. તો તમે આવી કટ્ટરતા પેદા કરશો તો એ કટ્ટર બનશે, તો આવું પણ કરશે ને? ના ના, કટ્ટરતા પેદા કર્યા સિવાય તમે સુધરવાના નથી. એમ જોઈ લીધું કે બ્રાહ્મણે 5000 વર્ષમાં આજ દિન સુધી એક પણ વોલ્ટેર પેદા નથી કર્યો, કે જે પોતાના પૂર્વજોના પાપનું પ્રાયશ્ચિત કરી અને સમાજના દેશને એક કરે. તમે ભારતના 7 વર્ષ ગુલામ બનાવ્યો, તમારા પાપોના કારણે ભારત ગુલામ બન્યો, આ દેશને વેચી ખાધો, આ દેશને સત્યાનાશ વાળા બેઠા છો તમે, પાછા અમને સલાહ આપવા બેસી ગયા છો. નહીં સુધરો તમે તો. અમે સુધારવા માંગતા નથી, અમે 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 તમને સુધારવા માંગીએ છીએ. અમે તો સુધરેલા જ છીએ. તમે બ્રાહ્મણ તરીકે બહાર આવજો ભાઈ, હિન્દુ તરીકે ના આવતા બહાર, મેદાનમાં છીએ. બરોબર, તમે ફેસબુક ઉપર ને વોટ્સઅપ પર ધ્યાન કામ થાય. હું શું કહું છું, તમે બ્રાહ્મણ તરીકે બહાર આવજો, હિન્દુ તરીકે ના. હિન્દુ તમે છો જ નહીં, તમે તો આર્ય વિદેશી બ્રાહ્મણ છો. તમારી બધી પ્રોફાઇલ ને બધું ચેક કરવામાં આવે છે. મને કોઈ ડર નથી, મને એવો કોઈ ડર નથી, મને એવી કોઈ કોઈની પડી નથી ભાઈ. હું રાષ્ટ્રીય સંગઠન સાથે જોડાયેલો વ્યક્તિ છું. પ્રોફાઇલ ચેક કરે છે કે તમે શું મારું ખરીદ લેવાના છો, મને કયો જોઈ? એ તો ખબર પડશે તમને. તો શો વાંધો નહીં, પછી તમે જો છો કે અમને બતાવો, ત્યાં રૂબરૂ જ મળવા આવું. ના ભાઈ, તમને ઉપર આવશે, બધું કોલ આવશે તમારે. અરે પણ જે આવે તમે રહો છો કે બતાવો ને ભાઈ, ક્યાં રહો છો તમે? હેલો.